لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما أمر. الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل ولم يكن له تدبيرا. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين مولانا عبد القاسم محمد صلى الله عليه وسلم. والصلاة والسلام على أهل بيت الطيبين الطاهرين المعصومين الأبد يا ولي الأمراء. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. أيام نزار أتدرج وأتبعكم مستر بيلوتش. إن شاء الله كان في आपने ये अजीम कुर्बानी ने याद करता जे मकसद है अबा अब्दुल्ला हुसैन जे कुर्बानी देवा जे मकसद तो ये आपने बकाव पर ले जाए छे क्योंकि आ जे कुर्बानी है कारण ये हतो कि अबा अब्दुल्ला हुसैन ने एवं कहीं कर कारनामो करवानी जरूर हती ए समय कि कयामत सुधी दीने मोहम्मद कोई तब्दील करी ना सके અને ઘરી ઘરી દર વર્ષે એને યાદ કરતા આ દુર્ઘટનાને યાદ કરતા મુમિનીન મુસલમાન એકબીજાને આગાહ કરે કે હક કઈ વાત છે અને બાતમથી પરહેજ કરવાનું એકબીજાને નસીહત કરે. તો એ નજરે રાખતા જે થોડોક સમય આપણા પાસે છે કે આ નિયમ છે એક રિવાયત તમારી સામે ગયો છું. સાદ બિન અબ્દુલ્લા અશારી એની રિવાયત કિતાબ નફાસુલ મહમૂમ જે શેખ અબ્બાસ કુમીની છે એની અંદર આ ઇન્સાન સાદ બિન અબ્દુલ્લા અશારી મુલાકાત કરે છે ઇમામે વક્ત સાથે આપણા ઇમામે વક્ત સાથે ઇમામે હુજત સાથે અને એને પૂછે છે કે મને બતાવો કે સૂરે મરિયમની અંદર જે હુરૂફ મુબદ્દલ છે શરૂઆતમાં કાફ હા યા ઐન સાદ એનો મતલબ શું છે. તો આપણા ઇમામ આપણા વક્તના ઇમામને કહે છે કે આ એ સિક્રેટ છે આ એક કોડ છે જે અલ્લાહ સુબહાનહુ તઆલાએ સિક્રેટ રાખી છે કે જેનો ઇલમ નબી ઝકરિયા અને આપણા નબીને આપો. પછી ઇમામ ફરમાવે છે કે વાક્યો એમ બન્યું એક વખત નબી ઝકરિયા રિક્વેસ્ટ કર્યા દરખાસ્ત કર્યા અલ્લાહ સુબહાનહુ તઆલાને કે મને એ પાંચ મુરાદી શખ્સિયતના નામ બતાવો કે જેને તમે ખાસ બનાવ્યા છો અને જેના માટે આ કાયનાત તમે ખલ્ક કર્યા. અલ્લાહ સુબહાનહુ તઆલાએ જિબ્રાઈલને મોકલાવ્યું અને જિબ્રાઈલે રસૂલ ખુદા અમીરુલ મુમિનીન બીબી ઝહરા હસનીનના નામ બતાવ્યા નબી ઝકરિયાને. પછી નબી ઝકરિયા જ્યારે પણ આ પાંચ નામની તિલાવત કરતા હતા જ્યારે પણ એને કંઈક તકલીફ હતી તો આ પાંચ નામ યાદ કરતા હતા. એ મહેસૂસ કરતા હતા કે પહેલા ચાર નામની અંદર રસૂલ ખુદાનું નામ અમીરુલ મુમિનીન બીબી ઝહરા અને ઇમામ હસનના નામમાં એને સુકૂન મળતું હતું એને જે પણ મુશ્કેલ હતી એને જે પણ ગમ હતું એ દૂર થઈ જતું. પણ જ્યારે પણ એ અબાદિલ્લા હુસૈનનું નામ લેતા હતા તો એને મહેસૂસ થતું હતું કે એ બે ચેક થઈ જતા હતા અને ગમઝાદ થઈ જતા એને આંખમાં આંસુ આવી જતા હતા. તો નબી ઝકરિયા અલ્લાહ સુબહાનહુ તઆલાને પૂછે છે કે યા અલ્લાહ આ નામમાં શું એવી ખુશુસિયત છે કે આ પહેલાં ચાર નામ લઉં છું તો મારું જીવ નરમ થઈ જાય છે મારા દુઃખ દૂર થઈ જાય છે પણ જે હું આ પાંચમું નામ લઉં છું તો મને દિલની અંદર હરકત પેદા થાય છે મને ગમ પેદા થાય છે હું રોઈ પડું છું. તો અલ્લાહ સુબહાનહુ તઆલાને કહે છે કે આ આનો રાજ આ પાંચ અલ્ફાઝની અંદર છે. કાફ જેનાથી મુરાદ છે કરવો બધા જ્યાં અબાબુલ્લા હુસૈનને તકલીફ પહોંચે. હા જેનાથી મુરાદ છે હલક જ્યાં રસૂલ ખુદાનું આખું ઘર ભોગવું પડશે અને કે જે અબાબુલ્લા હુસૈન એ દિવસે બતાવશે એ મેદાન ઉપર કે જેનાથી કામયાબી હાસિલ થશે. તો નબી ઝકરિયા
સામરિયાને એટલા ગમઝદા થઈ ગયા કે 3 દિવસ સુધી એટલી ગિરિયા કર્યા ને લોકોને દૂર ભગાવતા હતા, કોઈ સાથે મુલાકાત ના કરતા હતા, પોતાને નમાઝની જગામાં ઇબાદત ખાનમાં બંધ કરી નાખ્યા અને ગિરિયા કર્યા 3 દિવસ સુધી મુસલસલ. પછી અલ્લાહ સુબહાનહુ તઆલા તરફ પલટી અને એક મુનાજાત કરે છે નબી ઝકરિયા. આપણે આ મુનાજાત પર વિચારવાની જરૂર છે. નબી ઝકરિયા આ વાક્યને સાંભળ્યા નથી, જે આપણે ડિટેલમાં આપણે વાક્યો સાંભળે છે. નબી ઝકરિયા ફક્ત આટલો મહેસૂસ કરી અને કહે છે, યા અલ્લાહ, શું તારા ખાસ બંદાઓને, યાની કે રસૂલ ખુદા અને અમીરુલ મોમિનીને બિઝારાને, તો આ ખાસ બંદાઓને આ વાક્યો જોવા દઈશ, લોકોની નજરે આ વાક્યો થશે, યા અલ્લાહ. પછી કહે છે, યા અલ્લાહ, શું તો આ દુર્ઘટનાને થવા દઈશ આ ઘરાના ઉપર કે જે તારા ખાસ છે. યા અલ્લાહ, શું તો અલી અને ફાતિમાને ગમના લિબાસને પહેરવા દઈશ. જ્યારે કહો તો આ વાક્યો જોશે લોકોના નજરે. પછી નબી ઝકરિયા હંમેશ કહેતા હતા, યા અલ્લાહ, મને પણ એક ઓલાદ બક્ષ, એક છોકરો દે કે જે મારા આંખની નૂર હોય મારી કુંપનમાં, અને મને એવો ઓલાદ દે કે જેને હું બેશુમાર મોહબ્બત કરું, એટલી મોહબ્બત કરું કે જેટલી મોહબ્બત રસૂલ એના નવાસા સાથે કરશે, તાકી જ્યારે તું એ ઓલાદને મારા પાસેથી લઈ લે તો એનો, યાની કે નબીનો ગમ હું પણ મહેસૂસ કરું કે જે ગમ એ પામશે. અને ખરેખર અલ્લાહ સુબહાનહુ તઆલાએ નબી ઝકરિયાને ઓલાદ બક્ષી, જે નબી યહ્યા હતા, અને નબી યહ્યાને ઝકરિયાની હયાતમાં શહીદ કરવામાં આવ્યું, અને એના ગમમાં નબી ઝકરિયા એટલું જ રોયા જે પ્રમાણે રસૂલ ખુદા અબુબકર સિદ્દીકના ગમમાં રોયા છે. રિવાયતમાં એ પણ મળે છે કે નબી ઝકરિયાની ઝૌજા, યાની કે નબી યહ્યાની માદર ગ્રામી 6 મહિના અમલથી હતી, જ્યારે કે નબી યહ્યા દુનિયામાં આવ્યા. એ જ પ્રમાણે અબુબકર હુસૈન પણ બીબી ઝહરાના પેટમાં 6 મહિના હતા ને દુનિયામાં આવ્યા. આ બે નબીઓની સિમિલારિટી આપણે આ રિવાયતથી મળે છે. ભાઈઓ, આજની તારીખના અબુબકર હુસૈન સફર કરી રહ્યા છે કરબલા તરફ. ઉર ઇબ્ને રિયાઈ સાથે સાથે ચાલી રહ્યું છે યઝીદના હુકમ પ્રમાણે, અને આ જે કારવાન છે મરહૂમ યઝીદના સિપાહીનો અબુબકર હુસૈનની પાછળ પાછળ જ્યાં પણ જાય છે એમાં નમાઝ પડે છે. અબુબકર હુસૈનની પાછળ મારિફત રાખતા હતા કે અબુબકર હુસૈન કોણ છે. અને આજ આશુર કરબલાના દિવસે આપણે મળે છે કે અબુબકર હુસૈન સવારથી લઈને એના અસહાબોને એના દોસ્તોને એક પછી એક મૈયત લેતા આવતા હતા, હતા કે એક સમય એવો આવે છે કે બની હાશિમના 18 જવાન સિવાય કોઈ બાકી નથી હોતું. એ સમય અબુબકર હુસૈન દિલ ઉપર પથ્થર રાખી અને જનાબે અલી અકબરને રજા આપે છે મેદાને જંગ તરફ જવા માટે. જનાબે અલી અકબરના સીનામાંથી બરછી કાઢે છે, પછી શાહ કાસિમના લાકામાં લાશ લઈ આવે છે, હતા કે જનાબે અબ્દુલ્લાના બે ફરઝંદ ઓન અને મોહમ્મદના લાશ પણ લઈ આવે છે. એક સમય આવે છે કે અબુબકર હુસૈન આલમે અબ્બાસ લઈને પાછા આવે છે અને છેલ્લી હુજ્જત માટે એના 6 મહિના બચ્ચાને લઈને જાય છે. જનાબે હુસૈનની હુજ્જત તમામ કરે છે, જનાબે અલી અસ્કરના ગલામાં તીર ખાય છે, દુનિયામાં નસીબ કરે અને કયામતના દિવસે શફા આપણે નસીબ કરે. આખરે દવાના